नमस्ते, मंगलमूर्ति विद्या मंदिरने यूट्यूब चैनल में आप सबनु स्वागत छे। आज आप धोरण 10 विषय गुजराती पाठ 14 जन्मोत्सव तेना विषय अभ्यास करीशू, जेना लेखक छे सुरेश जोशी अने साहित्य प्रकार छे नवलिका। तो चलो आपणे पाठ 14 जन्मोत्सव तेना विषय अभ्यास करिए, जेना लेखक छे सुरेश जोशी अने साहित्य प्रकार छे नवलिका। परिवर्तन संसारनो नियम छे, हर पड़े जूनू जाय छे अने नवू आवे छे, परंतु एक अंतर छे, एक क्यारे मटतुं नथी। ओछू जरूर थाय छे पण मटतुं नथी, अने ए अंतर छे अमीरी अने गरीबी वच्चेनो अंतर। ट्राफिक सिग्नल पर भीख मांगता बाळकोने જોઈ ઘણા એમને ભણવાની સલાહ આપે છે, પણ ભૂખ લાગી હોય ત્યારે ભણતરની સલાહ કોઈને ગળે ઉતરતી નથી। અમીરી અને ગરીબી વચ્ચે જે ઊંડી ખાય છે તે દર્શાવતો એક પાઠ જોઈએ। પાઠના લેખક સુરેશ જોશી છે। એમનો જન્મ 30/5/1921માં થયો હતો અને 6/9/1986ના રોજ તેમનું અવસાન થયું હતું। ગૃહપ્રવેશ તેમનો નોંધપાત્ર વાર્તા સંગ્રહ છે। મરણોત્તર અને છિન્નપત્ર એમની નોંધપાત્ર નવલકથાઓ છે। જનાંતિકે ઇદમ સર્વમ ઇતિ મે મતિ જેવા સંવેદનાસભર નિબંધો નિબંધ સંગ્રહ એમણે આપણને આપ્યા છે। પ્રસ્તુત વાર્તા નવલિકા એમના ગૃહપ્રવેશ વાર્તા સંગ્રહમાંથી લેવામાં આવી છે। તેનો સાહિત્ય પ્રકાર નવલિકા છે। ઘડિયાળમાં 11:30 થયા હતા, હવે 1/2 કલાકની જ વાર હતી। લાલ કિનખાબના પડદાની પાછળ કૃષ્ણ જન્મની બધી જ તૈયારીઓ થઈ ચૂકી હતી। વૃંદાવન દાસનો મોટો દીકરો અશિત અમેરિકા જઈને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરનું ખાસ શિક્ષણ પ્રાપ્ત કરીને આવ્યો હતો। એણે બધાને આશ્ચર્યમાં ગરગાવ કરી નાખે એવી તરકીબ રચી હતી। કારાગૃહમાં કૃષ્ણનો જન્મ, વર્ષા વસુદેવનું કૃષ્ણને લઈને જમુના ઓળંગીને ગોકુળ જવું, આ બધું વીજળીની કરામાંથી તાદશ બનતું એ બતાવવાનું હતું। આથી બધા આતુર હતા। લાલ કિનખાબનો પડદો ક્યારે ખુલે એની રાહ જોઈ રહ્યા હતા। કિનખાબ એટલે જરીબુટ્ટાના વણાટનું એક જાતનું કાપડ। તરકીબ એટલે યુક્તિ। કારાગૃહ એટલે જેલ, અને તાદશ એટલે આવેહૂબ અથવા એના જેવું જ। સ્ટેશનની ઘડિયાળમાં 11:30નો ટકોરો હમણાં જ પડ્યો હતો। જનતા એક્સપ્રેસમાં ઉતરેલા પેસેન્જરોને લઈને બસ શહેરપાણે ઉપડી ચૂકી હતી। બસ સ્ટેન્ડ સુમસામ હતું। પાસેની ખુલ્લી જગ્યામાં ફાટી તૂટી ગુણપાઠ અને કેરોસીનના કાટ ખાયેલા પતરાનું છાપરું કરીને 3-4 કુટુંબ આશરે લઈ રહ્યા હતા। એમાંના એક ચૂપડામાં ફગફગ્યો દીવો ટમટમતો હતો। કોઈ સ્ત્રીના કણસવાનો અવાજ એ નિસ્તબ્ધતામાં સંભળાતો હતો, પણ એ જોઈ પણાની વસ્તીએ એના પર ધ્યાન આપ્યું હોય એમ લાગતું નહોતું। ત્યાં અડધા ઊંઘમાં અને અડધા જાગતા એવી અવસ્થામાં કોઈ બોલતું સંભળાયું। એલા કાનજી, માણકી કળસે છે, જરા જઈને જોતો ખરા? બીજાએ પણ એવા જવાબમાં જવાબ આપ્યો, એમાં હું જોવા જાઉં તું, વખત થયો લાગે છે। ગુણપાઠ એટલે કંતાનમાંથી સીવેલું તાપડું। ફગફગ્યો દીવો એટલે જેની જોત હાલક ડોલક થતી હોય તેવો દીવો, અને નિસ્તબ્ધતા એટલે શાંતિ। ફગફગ્યો દીવો એક ચૂપડામાં ફગફગ્યો દીવો ટમટમતો હતો। ચૂપડામાં એક પ્રસૂતા વેદનાથી કણસતી હતી। તેના પેટમાં રહેલા બાળકનું ભવિષ્ય શું હતું તે સૌ જાણતા હતા। ભીખ માગીને ખાતા ભિખારીને ત્યાં બાળક જન્મે એના નસીબમાં ભીખ માગવાનું જ લખેલું હતું, અથવા કુપોષણને લીધે જીવનનો દીવો બુજાઈ જવાનો હતો એ નક્કી હતું।
એના નસીબમાં તો ભણી ગણીને મોટા અફસર બનવાનું તો ક્યાંથી હોય. આથી લેખક તેને પગપગનું દીવું કહે છે. આ ઉપરાંત માતા જ્યારે બાળકને જન્મ આપે છે ત્યારે તે પણ મૃત્યુની નજીક હોય છે. તેનો જીવ ક્યારે શરીરમાંથી નીકળી જાય તે વિશે કંઈ કહેવાય નહીં. આથી લેખક તેને પણ પગપગ્યો દેવો કહે એમ પણ હોઈ શકે. અંધારે ખૂણેથી કોઈ ડોશી ખોખરા કર્કશ અવાજે બબડી. માણકીએ જબરી ને એના પેટમાંનું છોકરુંએ જબરું માડું. ટંકણ ખા હાથ દીધો તોય કંઈ ના વળ્યું. હવે કંઈ આપનારને પાછું ઠેલાય કર કંઈ બાપલા છૂટકો છે. ઘડિયાળનો કાંટો આગળ વધતો જતો. માણેક કરાંજતી હતી. આકાશને કદીક વીજળી વીંધી જતી હતી. ભારે કડાકા થતા હતા અને વરસાદમાંથી ઝૂમી રહી હતો. ટંકણખાર એટલે એક જાતનું ક્ષાર અને કરાંજવું એટલે દુઃખના લીધે ઉકારા કરવા. ઘડિયાળનો કાંટો આગળ વધતો હતો. ઉપરના ઓરડામાં વિશાખા અને ધનંજય ટોળા વચ્ચેથી સરી જઈને વાર્તાલાપ કરી રહ્યા હતા. તેમને એમ લાગ્યું કે હવે નીચે જવું જ પડશે. વૃંદાવનદાસ અને એમની મંડળી બેઠકમાં ભાગવતનું શ્રવણ કરતી હતી. તે પણ હવે વખત થવા આવ્યો જાણી ઠાકોરજીના ઓરડા તરફ આવવાની તૈયારીમાં હતા. મધુસૂદન અને તેની મિત્ર મંડળી બ્રિજના બે રબ્બર પૂરા કરીને અશિતની કરામત જોવા યથાસ્થાને ગોઠવાઈ જઈ અને ટોળા ટપા હાંકી રહ્યા હતા. અસિત સાવ નિશ્ચિત બનીને એક બાજુએ રીટા જોડે વાત કરતાં કરતાં હસીને બેવડ વળ જતો હતો. ત્યાં શણિયું પહેરીને મુખિયાજી આવ્યા. નિજ મંદિરમાં જઈને છેલ્લી તૈયારીમાં પોરવાઈ ગયા. કૃષ્ણ જન્મનું મુહૂર્ત નિકટ ને નિકટ આવતું હતું. પીઠ પરના ઇલેક્ટ્રિકલ ઘડિયાળનું મોટું તથા નાનું કાંટું એકબીજાની નજીક આવવા લાગ્યા. શ્રવણ કરવું એટલે સાંભળેલું સમજવું. ટોળ ટપા હાંકવા એટલે ઠઠ્ઠા મસ્કરી કરવી. સ્ટેશનના ઘડિયાળના કાંટા પણ એકબીજાની નજીક આવતા જતા હતા. માથા પર ઝઝૂમી રહેલા વાદળ તૂટી પડ્યા હતા. વરસાદની ચડી વિંછાવા લાગી હતી. બસ સ્ટેન્ડ પાસેના છાપરા ઉડું ઉડું થઈ રહ્યા હતા. સુસવાતા પવનના અવાજમાં હમણાં જ સ્ટેશનને ગજાવી મૂકીને આવેલા ગુજરાત મેલના અવાજમાં માણકીના કળંજવાનો અવાજ સ્પષ્ટ સંભળાતો નહોતો. પેસેન્જરોને કારણે બસ સ્ટેન્ડ વળી થોડી વારને માટે જાગતું થયું. પળવારમાં તો એ લીલા સમેટાઈ ગઈ. ધીમે ધીમે નિસ્તબ્ધતા છવાઈ ગઈ. વરસાદ એક ધારો પડવા માંડ્યો. એકાએક ફગફગ્યો દીવો બુજાઈ ગયો અને નિસ્તબ્ધતાને વિંધીને નવા જન્મેલા બાળકનું રુદન ગાજી ઉઠ્યું. લીલા સમેટાઈ જવી, રૂઢિ પ્રયોગનો અર્થ કાર્ય પૂરું થઈ જવું એવું થાય. ઘડિયાળના બે કાંટા ભેગા થતા સાથે જ કિનખાબનો લાલ પડદો સરળ કરતા અગ્ને સરી ગયો. આકાશમાંથી તેજનો પૂંજ અવતરતો હોય એમ ઝબકાર થયો. દેવકીના ખોળામાં બાળકને રૂપે એ તેજ પૂંજ ઝૂલવા લાગ્યો. કારા ગૃહના અંધકારમાં એ તેજ પૂંજ અજવાળું પાથરતો હતો. ઘડીક બહારનો ઝબકારો અંદર ડોક્યું કરી જતો હતો. એકાએક કાંસા, ઝાલર, મંજીરા ને શંખનો તુમુલ ધ્વનિ થયો. બહાર બેઠેલા રામદીન શરણાઈવાળાએ પ્રભાત નહોતું થયું છતાં બિભાસના સૂર છેડ્યા. પ્રેક્ષકો ઊભા થયા. કૃષ્ણ જન્મના રંજન કાર્યક્રમનું એક પર્વ પૂરું થયું. પૂંજ એટલે ઢગલો અથવા જથ્થો, તુમુલ એટલે ભયાનક, બિભાસ એટલે સવારનો એક રાગ, રંજન એટલે આનંદ આપનાર અને પર્વ એટલે તહેવાર. ઝૂંપડાની દુનિયા સળવડી ઉઠી હતી. જન્મ થઈ ચૂક્યો હતો. જુદા જુદા અવાજો સંભળાતા હતા.
देवजी हूँ कहूँ छू एम करे एम कांजी नु काम नहीं पण वेलजी डोहानी आ घड़िए भाड़ कोण भाड़ काढ़े लो तारे अमने कहो छो ते तमे जाओ ने मारा भाई। पीछो जरा धीमो अवाज संभळायो एलाए गमार जरा धीमो बोलतो जा માણકી સાંભળે ને તો બચાડી દુઃખી થાય જેને ઉદ્દેશીને આ કહેવામાં આવ્યું હતું તે કટાક્ષમાં બોલ્યો દખી તો થઈ જ છે ને નહીં તો મેઘલી રાતે ભીંજાતી આપણા ભેગી હોત કંઈ હોનાના હિંડોળે ઝૂલતી હોત સાંભળે તડપદા શબ્દોનો અર્થ સાંભળશે અને હોનાના તળપદા શબ્દનો અર્થ થાય સોનાના એના જવાબમાં કોઈ બોલ્યું અરે ભૈલા ચાજી લપ મેલો ને હાલો મારી હારે પ્રતાપગંજમાં જતા પેલું નાડું નથી ભાડ્યું ત્યાં ઓલા છાપરા દીઠા ને ત્યાં જવાનું છે એના જવાબમાં કોઈ બોલ્યું ના ભૈલા એ આપણું કામ નહીં આ પાણી પડે છે એ તો જુઓ ઘૂંટણમાં પાણી ના હોય તો મને કહેજો બીજો વધારે આકરો થઈને બોલ્યો લ્યા મેલ ને એને પડતો હાલ કાનજી લઈ લે છોકરાને હું મોર થાવ છું બાળકના રુદનનો અવાજ બહાર આવ્યો કાદવ ખૂંતા ચાર પગલાંનો અવાજ એ રુદનમાં ભળી ગયો વરસાદ વરસતો રહ્યો પવન વિંઝાતો રહ્યો ઘડિયાળના કાંટા છૂટા પડ્યા છૂટા પડી અને આગળ વધવા લાગ્યા આંકડો એટલે ઉતાવળો ઘડિયાળના કાંટા છૂટા પડ્યા ઘડિયાળના કાંટા છૂટા પડ્યા વાક્યનો સામાન્ય અર્થ 12 વાગી ગયા અને સમય આગળ સરકી રહ્યો છે અને કાંટા છૂટા પડી ગયા છે તેના વિશિષ્ટ અર્થ મુજબ લેખક કહેવા માગે છે કે અમીર કે ગરીબ કોઈપણ કુટુંબમાં થતા બાળકના જન્મનો પ્રસંગ સરખો જ હોય પરંતુ તે પછી બાળકને કઈ તરફ જવું એ માતા પિતા નક્કી કરે છે કૃષ્ણનો જન્મ જેલમાં થયો અને ઉછેર ગોકુળમાં થયો કાનજી અને માણકીને ત્યાં પણ દીકરાનો જન્મ થયો એ કઈ દિશા તરફ જવાનો છે તેના માતા પિતાએ શું વિચારી રાખ્યું છે શું ભીખ માંગી ગુજરાન ચલાવતા કાનજીનો દીકરો અમેરિ તરફ પ્રયાણ કરશે કે દેવકીનો દીકરો અમેરી તરફ અને માણકીનો દીકરો ગરીબી તરફ જશે કદી આ બે કાંટા ભેગા થશે જ નહીં ઘડિયાળ તરફ હવે કોઈની નજર નહોતી અસિતની માયાવીની સૃષ્ટિને બધા સ્તબ્ધ બનીને જોઈ રહ્યા હતા સામે મુખિયાજીએ રચેલો અન્નકૂટ હતો એમાં પણ રંગોની યોજના પણ ભારે ચાતુર્યપૂર્વક કરી હતી હવે વસુદેવ કૃષ્ણને લઈને ગોકુળ જવાની તૈયારીમાં હતા દેવકી કેમેય કરીને માનતી નહોતી હાથ હલાવીને કરગરતી હતી પાશ્ચાત ભૂમા શરણાયનો કરુણ સુર ઘૂમી રહ્યો હતો અસિતની તરકીબથી હવે ગાઢ વર્ષાનું દ્રશ્ય આ બેહૂબ રજૂ થયું હતું આખરે વસુદેવે કૃષ્ણને હાથમાં લીધો છાબમાં જાળવીને મૂક્યા અંગૂઠો ધાવતા વટપત્રમાં સૂતેલા ભગવાનના મોઢા પર ભુવન મોહન હાસ્ય હતું વસુદેવ આગળ ચાલ્યા માયાવી એટલે માયાથી ઉપજેલું અન્નકૂટ એટલે દેવ આગળ નૈવેદ્ય તરીકે ગોઠવાતી અનેક વાનગી પાસાદ ભૂ એટલે પડદાની પાછળની બાજુ પડદા પાછળનું વટપત્ર એટલે વડનું પાન કાનજી અને દેવજી આગળ ચાલ્યા ઘૂંટણ સમા પાણીને ડહોળતા આગળ ચાલ્યા બાળકના રુદનનો પહાડ ઉચકીને આગળ ચાલ્યા માણેકના કરુણ ચિત્કારે એમનો પીછો પકડ્યો તોય આગળ ચાલ્યા ઘૂંટણ સમા પાણીને ખૂંતા કાનજી અને દેવજી આગળ ચાલ્યા માણેકની ચીસ એમની પાછળ દોડતી દોડતી આગળ ચાલી ઘડિયાળના કાંટા એકબીજાથી છૂટા પડીને આગળ ચાલ્યા વસુદેવને જાણ હતી કે આ બાળકને કંસ મારી નાખશે અને એટલે કમ અને કૃષ્ણને ગોકુળ મૂકવા જાય છે પરંતુ માણેક અને કાનજીના દીકરાને
ક્યાં લઈ જવામાં આવતો હતો? કોઈ કંસથી એને પણ બચાવવાનો હતો કે મજબૂરીમાં કંસના હવાલે કરવાનો હતો? ગમે તે હોય પણ ઘડિયાળના બે કાંટા છૂટા પડી ગયા હતા. વસુદેવ વરસતા વરસાદમાં જમુનાજીને કાંઠે આવ્યા. નદી તો બંને કાંઠે છલકાઈ. અસિતે ભારે કરામત કરી હતી. દીવા બધા મૂંઝાઈ ગયા હતા. તે જ પૂંજ જેવા કૃષ્ણ ભગવાનને વચ્ચે વચ્ચે ઝકી જતી વીજળી સિવાય બીજું કશું દેખાતું નહોતું. ઘણી વાર તો આ કરામત છે તે બધા ભૂલી ગયા. જયાવતી શ્રેષ્ઠાણી તો હાથ જોડીને ભક્તિ ભાવથી ઊભા જ રહી ગયા. વસુદેવે જમુનાજીના પાણીમાં પ્રવેશ કર્યો ન કર્યો ત્યાં એકદમ પાણીને ડહોળતો શર કરતો અવાજ આવ્યો. બધા કણી પર ચમકી ગયા. કૃષ્ણ ભગવાનને માથે નાગે છાયા કરી હતી. ભક્તોએ હાથ જોડ્યા. બીજા કુતૂહલથી વિસ્ફારિત નેત્રે જોઈ રહ્યા. વસુદેવ આગળ વધતા રહ્યા. વેલજી ડોહા છે કે કોણ છે? ઘોઘરા અવાજે દમિલ ડોસાએ ઉધરસનો છણકો ખાતા ખાતા જવાબ માંડ્યો. એ તો હું ને કાંજી. જટ આવો બા, આ છોરો લાવ્યા છે. જરા એના ટાંટિયા વાળી લો ને, ડોસો બોલ્યો. હાવ બેઠો રહીએ એમ કરવું છે કે પછી લાકડીના ટેકે હાલીને ભીખ માંગે એમ કરવું છે? કાંજી બોલ્યો. હાવ પાંગળો ના કરતા દાદા, અકર્મીએ મધરાતે જન્મ લીધો, નકર એનો અવાજ ગડગડો થઈ ગયો. દેવજી કહ્યું, હાલ હવે ગાંડાઘાટમાં છોરો આપ્યો છે તો રોટલાની જોગવાઈ તો કરવી કે નહીં? તું તો એને ભણાવી ગણાવીને લાડ સાહેબ બનાવવાનો હતો નહીં? દેવા, છોરો તો છે હાવ કિશન ભગવાન જેવો, આખરે છોરો તો મણકીનો ને? એમ કહેતા અને વર્ષોના અનુભવી હાથોએ પણ વારમાં બાળકના ઘૂંટણને મરડીને ટાચકા ફોડી નાખ્યા. બાળકની ચીસ હવાને વીંધી ગઈ. દેવજી બોલ્યું, કાલે હવારે રૂપિયો દઈ જશું. લે હાલ લ્યા કાંજી, હવે તારો છોરો ભૂખે નહીં મરે. પાણીમાં પડતા પગલાનો ડબડબ અવાજ સંભળાયો. એ પગલાની બાળકના રુદરના ભાર જાણે ઘૂમરીઓ ખાઈને વળગતો હતો, પીસતો હતો. ને એ પગલા ડબડબ અવાજ કરતા આગળ વધી રહ્યા હતા. ધમ્ય એટલે દમના રોગથી પીડાતું, અકર્મ એટલે કમનસીબ, હવારે તડપતા શબ્દનો અર્થ સવારે, જોગવાઈ એટલે શબ્દ, ટાચકા ફોડી નાખવા, રોટલીનો અર્થ ફટાક અવાજ સાથે પગના હાડકા મરડવા, અને જે સવારની વિધિ જેવી રોટી પ્રયોગનો અર્થ દૂર સુધી કરું જે સંભળાવે. રોટલાની જોગવાઈ. બસ સ્ટેશનમાં આવતા જતા લોકો પાસેથી ભીખ માંગીને ચિંતા કાંજી અને માણકી પોતાના બાળકને વારસામાં કંઈ આપી શકે તેમ નથી, એટલે જન્મતાની સાથે જ પતંગ બનાવી દે છે. કેમ કે તે પોતાના બાળકને ભણાવી ગણાવી તેમ શક્ય નથી. જીવનભરના રોટલાની જોગવાઈ થઈ શકે તેવો એક જ માર્ગ છે, ભીખ માંગવી. પણ તંદુરસ્ત હોય તેવા વ્યક્તિને ભીખ કોણ આપે? એટલે જ જીવનભરના રોટલાની જોગવાઈ કરવા માટે પોતાના બાળકને અપંગ બનાવી દે છે. વસુદેવ કૃષ્ણને કંસથી બચાવવા ગોકુળ લઈ જાય છે. જ્યારે કાંજી પોતાના દીકરાને જિંદગીભર રોટલો મળી રહે તેથી કંસના હવાલે કરે છે. ભગવાન ગોકુળ પહોંચ્યા. ગોકુળમાં ઉત્સવ મચ્યો. જશોદા મૈયાએ કૃષ્ણ કુંવરને શણગાર્યા. નજર ન લાગે માટે ગાલે મેષનું ટપકું કર્યું. ગોકુળ આખું ટોળું અડ્યું. ગોપબાલના આનંદ રૂપથી વનરાજી ગાજી ઉઠી. પંચાજીરી વહેંચાઈ. શરણાએ લલિત રાગ છેડ્યું. અશિત ખેલ પૂરો કરી બહાર આવ્યો. બધા એને વીટળાઈ વળીને શાબાશી આપવા લાગ્યા. બ્રિજની મંડળી ફરી ચાલુ. વિશાખા અને ધનંજય
ફરીથી અધૂરી પ્રણય ગોષ્ઠીને પૂરી કરવા ઉપલા માળે બધાની નજર સરકાવી ચડી ગયા. વૃંદાવન દાસની મંડળીનું ભાગવત પરાયણ આગળ ચાલ્યું. જયાવતી શેઠાણીએ ફાલર રૂ પાડ્યું. જાગો નંદ કે લાલ પોરભાઈ. પંચાજીરી એટલે પંજરી અથવા શૂટ. ખસખસ, અજવો, કોપરું અને જીરાના મુકામાં ખાંડ મેળવી બનાવેલો પ્રસાદ. માણેકની જીસે પાછા ફરેલા કાનજી અને દેવજીને વધાર્યા. મને એનું એકવાર મોઢું તો દેખવા દેવું તું. લાવ મારે કોડે, લાવ મારો કુંવરને. દેવજી કહ્યું, ગાંડિતામાં માણકી, તારા નંદ કુંવરને કોઈ ચોરી નથી ગયો. લે આ તારો છોરો. કાનજીની સામે ચિત્ર ખડું થયું. તકતી બપોરે માણેકની સાથે એ પતરાણી નાનકડી ગાડીમાં પાંગડા કિશનને શહેરના રસ્તા વચ્ચે થઈને ખેંચી રહ્યો છે. પોતે આંધળો છે, દીકરો પામ્યો છે, દુનિયા દેખતી છે, ભગવાન કૃપાળુ છે, મોમાં ધામ છે, દુનિયા પર વૈકુંઠ છે. ભગવાન ગોકુળથી પથારીને મથુરાના રાજા થયા છે. બધા સુખી છે. ભગવાન ગોકુળથી પધારે મથુરાના રાજા થયા છે તો જન્માષ્ટમીની ઉજવણીમાં કૃષ્ણ ગોકુળ પહોંચ્યા અને કાંજીનો દીકરો ગોકુળમાંથી વિદાય લઈ મથુરાનો રાજા થયા. લેખક કહે છે, વસુદેવનો દીકરો કૃષ્ણ ગોકુળમાં પોતાનું બાળપણ વિતાવશે. હાલ કમાણી કરવાની જરૂર નથી. નંદલાલ અને યશોદા તેનું પાલન પોષણ કરશે. પરંતુ માણેકનો પતિ તો અંત છે. ઘરમાં આવકનું સાધન નથી. દીકરાનો જન્મ થયો, તેને અપંગ બનાવવામાં આવ્યા. હવે ભીખમાં એ પૈસા એ અપંગ કિશનના લીધે મળશે, કદાચ વધારે મળશે. એટલે યશોદાના દીકરા કૃષ્ણ જે માણેકનો કિશન પોતાનું બાળપણ નહીં માને, પરંતુ ઘર માટે આવકનો સ્ત્રોત બનશે. આથી જ લેખકે કહ્યું છે કે ભગવાન ગોકુળથી પધારી મથુરાના રાજા થયા છે. માના ઘોડામાં બેસીને માતાની અશ્રુધારામાં નહોતો કિશન. જાણે કે પિતાની આંખ સમક્ષ તરવરી ઉડતા ભાવિના દર્શને જોતો હોય એ એકાએક હસી પડ્યું. પણ મેઘલી રાતના એ અંધારામાં માણેકને એ હાસ્ય દેખાયું નહીં. ભવિષ્યમાં દીકરો કુટુંબ માટે આધારસ્તંભ બનશે એવા સ્વપ્ન કાંજી જુએ છે. અને દીકરો પણ જાણે જાણે જાણતો હોય એમ એકાએક હસી પડે છે. પરંતુ માણેકને તેનું હાસ્ય કેમ ન દેખાયું? તો પાઠ 14નો અભ્યાસ અહીં પૂર્ણ થાય છે. જો આમાં તમને કંઈ ન સમજાયું હોય તો તમે કમેન્ટ કરીને અથવા તો મારો સંપર્ક કરીને પણ પૂછી શકો છો. અને હજુ સુધી જો તમે અમારી મંગલમૂર્તિ વિદ્યા મંદિરની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આજે જ કરી લેજો, જેથી કરીને એજ્યુકેશનને લગતા આવા બીજા ઘણા બધા વિડીયોઝ તમને મળતા રહે. ધન્યવાદ.